હલો ફ્રેન્ડ, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે આપણે એકરારનામાનું ફોર્મ કેવી રીતનું ભરવું તેના વિશે મહત્વનો વિડીયો લઈને હાજર થયા છીએ. હવે તેના કયા કયા આધાર પુરાવા જોઈશે, ક્યાંથી ફોર્મ લેવાનું, ક્યાં જમા કરાવવાનું તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ ડિટેલ મેળવશું. એકરારનામું શું હોય છે તે તમને ખબર છે? જો ન ખબર હોય તો તમે કમેન્ટ કરજો, હું તેના વિશે એક સ્પેશિયલ વિડીયો બનાવીશ. તો મિત્રો, ચાલો આપણે આ વિડીયો ચાલુ કરીએ. તો આથી અમે નીચે સહી કરનાર બંને પક્ષકારો આપણા ધર્મના સોગંદ ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરી આથી જણાવીએ છીએ કે મોજે પછી તમારા ગામનું નામ લખવાનું રહેશે. ગામના બિન ખેતી રેશન નંબર અહીંયા તેનો નંબર લખવાનો રહેશે અને પ્લોટ નંબર, તમારો પ્લોટનો નંબર લખવાનો રહેશે, જેની ચોરસ મીટર. હવે એ પ્લોટની જગ્યા કેટલી છે, કેટલા ચોરસ મીટર છે તે તમારે અહીંયા દર્શાવવાનું રહેશે, તથા જૂનો 8 ખાતા નંબર, 8ની નકલ હોય ને તેનો ખાતા નંબર તમારે ત્યાં લખવાનો રહેશે. થી વેચનાર તથા પક્ષકાર તથા તારીખ, અહીંયા તારીખ લખવાની, કઈ તારીખે તમે આ એકરાર કર્યો છે તે. ના રજિસ્ટર દસ્તાવેજ નંબર, અહીંયા રજિસ્ટરનો દસ્તાવેજ નંબર લખવાનો, દસ્તાવેજનો એક નંબર હોય છે તે લખવાનો. સબ રજિસ્ટર કચેરી, હવે રજિસ્ટર કઈ કચેરીમાં કરાવ્યું તે અહીંયા કચેરીનું નામ, કેમ કે આણંદ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, કોઈ પણ કચેરી હોય તેનું નામ. થી ખરીદનાર પક્ષકાર સાદુ વેચાણ વ્યવહાર અંગે તમામ વિગતો હકીકત અંગે અમારી આ બંનેની સંમતિ છે. અમો નીચેના નામ તથા સહીવાળા વેચનાર પક્ષકાર આથી કબોલાત આપીએ છીએ કે અમો ઉપરોક્ત બિન ખેતી પ્લોટવાળી જમીન આજ રોજ ઉપરોક્ત વિગતે વેચાણ કરીએ છીએ, જે અગાઉ કોઈએ વેચાણ આપેલ નથી, તેના ઉપર કોઈ બોજો કે ગીરો વધેલ નથી, કે અન્ય કોઈ રીતે અમો તેમાં કોઈનું હિત હિસ્સો રહેલ હોવાનું ધ્યાને આવે તો ખોટા જણાય કે અમોએ જાનબૂજીને ખોટી હકીકત વિગતે કર્યા હોવાનું ધ્યાને આવે તો દસ્તાવેજ રજૂ કરવા બાબત અમારી સામે કાયદેસરની કાર્યવાહી થાય, તેમજ ખોટી હકીકત રજૂ કરવી તે ફોજદારી ગુનો બને છે, તે હકીકતે અમે સારી રીતે જાણીએ છીએ, જેની ખાતરીબળ અમે નીચે સહી કરી આપીએ છીએ. હવે એકરારનામું શેના માટે જરૂર પડે, જો તમને ખબર ન હોય તો કમેન્ટ કરજો, આપણે તેના વિશે એક ચોક્કસ વિડીયો બનાવીશું. ત્યારબાદ ઉપરોક્ત હકીકત સત્ય અને ખરીઓ અમે બંને પક્ષકાર અમારી અહીં સહી કરી આપીએ છીએ. હવે એકરાર ક્યારે કરવાનો હોય છે? તો કોઈ ખરીદનાર હોય, કોઈ વેચનાર હોય તેના માટે એકરાર કરવાનો હોય છે. તો અહીંયા તારીખ લખવાની રહે છે, અહીંયા સ્થળ લખવાનું રહે છે, અહીંયા વેચનારનું નામ અને તેની સહી, અહીંયા ખરીદનારનું નામ અને તેની સહી. વેચનારનું નામ સહી લેવાની, ખરીદનારનું નામ અને સહી લેવાની, ત્યારબાદ તલાટી કે મંત્રીની સહી અને સરપંચની સહી રૂબરૂમાં લેવાની રહેશે. તો મિત્રો, આવી રીતનો તમે એકરાર કરી શકો છો. જો તમારે કોઈ પણ મિલકત વેચવાની હોય, કોઈ ખરીદવાની હોય, તો એ મિલકતમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં, તેઓ એકરાર કરવાનો. કોની રૂબરૂમાં? ગામડામાં હોય તો તલાટી કમ મંત્રી અને સરપંચ, સિટીમાં હોય તો કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર, તેની સાક્ષીમાં તમારે આ બધું એકરાર કરવાનો હોય છે. અને જો કોઈ પછી પ્રોબ્લેમ આવે તો તમે કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. તો મિત્રો, આવી રીતનો એકરાર ફોર્મ ભરી શકાય. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો,
શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે અવારનવાર આવા વિડીયો લઈને હાજર થતા હોઈએ છીએ. તમે બીજા વિડીયો ન જોયા હોય તો હું અહીંયા ઉપર તમને આ બટનમાં આપી દઈશ, ત્યાંથી તમે યોજનાઓના વિડીયો પણ જોઈ શકો છો. તો મિત્રો, બાય, ગુડ લક.